नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 ગુજરાતી વિષયમાં આપણે દીકરાનો મારનાર પાઠ 9 નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે પાના નંબર 41, પાના નંબર 42 અને 43 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પાના નંબર 44 ઉપર આટલી વાત થાય છે એ ફકરા ઉપર આપણે આવ્યા છીએ. આગળના પાઠનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ, જેમાં આપણે જાણ્યું કે મંદોદર ખાન જે છે તેમના ત્યાં ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યો હતો, અને એ વખતે એક ચારણ તેમના ત્યાં આવે છે જે કહેવાય મહેમાન, અને એના હાથથી ભૂલથી ધૂળેટીના તહેવારમાં એની તલવારથી મંદોદર ખાનના 8 વર્ષનો કુંવરનું મૃત્યુ થાય છે, અને તે ત્યાંથી ભાગી નીકળે છે. અને આ રીતે અહીં મંદોદર ખાન એ તેનો પીછો કરતો હોય છે એ આપણે અભ્યાસમાં જોયું હતું. આગળ હવે આપણે અહીંથી અભ્યાસ કરીશું. આટલી વાત થાય છે ત્યાં પછાડે ગોકીરા સંભળાયા, કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવ્યું છે. એ મંદોદર ખાન તો આવ્યો હતો, જોડે જોડે આખું ગામ પણ એનો પીછો કરવા માટે આવે છે. કોઈના હાથમાં તલવારો હોય તો કોઈના હાથમાં સાબેલો, ધો 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 એવો દેકારો બોલતા બધા આવે છે. ભાડતા જ ચારણે ફાળ ખાધી, ચારણ જે હતો એ ગભરાઈ જાય છે. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી પોતાની તલવાર જે કહેવાય આગેથી ફગાવી દીધી, અને પછી સાથ કર્યો, પોતાની તલવાર હટાવી દીધી અને રોજડી પરથી ઉતરી ગયો અને કીધું, ગઢવા અહીં આવ, આ લે. અને પોતે એ જે ગઢવા એની જોડે મહેમાન જે એની જોડે મદદ માંગવા આવ્યો હતો એને બોલાવે છે કે તું મારી જોડે આવ, અને કહે છે આ મારી ઘોડી આપું છું, ચઢીને ભાગવા માંડ. પોતાના પુત્રને મારનાર જે કહેવાય ગઢવા એને પણ ભગાડવા તૈયાર થઈ જાય છે અને પોતાની ઘોડી પણ આપે છે. શું બોલો છો? પ્રશ્નાર્ત કરે પેલો ગઢવા. વાત કરવાની વેળા નથી, જોયું આમ ગામ હલક્યું છે અને તે એના કુંવરને જે કહેવાય મારી નાખ્યું છે, તેના કુંવરને એમના કુંવરને માર્યું છે. આંબ્યા ભેડા તારી કાયાના રાઈ રાઈ જેવા કટકા જાણજે, એટલે જો અહીંયા ગામ આખું આવી પહોંચશે તો તારા કટકા કટકા કરી દેશે. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, એટલે હું મારી ઓળખાણ તને અત્યારે નહીં આપું, પછી આપીશ, રજડી પડશે અને ગામ લોકો તામા ને તામા મારા રોક્યા રહેશે નહીં. એ રોકાય નહીં ગામના લોકો, કેમકે તે ગામના કુંવરનું જે કહેવાય મંદોદર ખાનના કુંવરનું હત્યા કરી છે, તો આખા ગામના લોકો ભેગા મળીને તારા રાઈના દાણા જેવા ટુકડા કરી દેશે. તું ભાગ અહીંયાથી, પણ બાપ તારું નામ એ પૂછે, તું નામ કોણ છે, કોણ મને ભગાવવા માંગે છે? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડાયા, કહ્યું કે તું અહીંથી દોડી જા. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યું, ચોકટું હાથમાં આપીને વસેથી રોજડીને ડચકારી ભગાઈ દીધી કે અહીંથી આની પર બેસીને તું જતો રહે. પૂછનો જૂડો માથે કરતી ઘોડી ગઈ, જોત જોતના આ અલોપ થઈ ગયો. મંદોદર ખાન અડવાણે પગે પાછા ચાલ્યા આવે છે. રાંગનામાં રોજડી નથી, કાંખમાં તલવાર જે કહેવાય નથી. ગામના લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ, એટલે શું થયું એમ, કા બાપુ એમ એને પૂછે છે. ચાલો લોઠકો આદમી, મને જીતવા ન દીધો ને તલવાર ને ઘોડી બેઉ લઈ ગયો. એ શું કહે છે મંદોદર ખાન, કે જે માણસ આવ્યો હતો એને મને જીતવા દીધો નથી, ઘોડી અને તલવાર બંને લઈ ગયો. પણ અહીં તો મંદોદર ખાને પોતે જ એને ભગાવી દીધો હતો. અરે આખો રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. અણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો, અમને 7 ખોટનો જે કહે એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો, જેને તમારા દીકરાને માર્યો. 7 કોળનો દીકરો એટલે ખૂબ જ મન્નત માનીને ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરીને લાડકવાયો પુત્ર હોય ને એવો દીકરો એમ, એના મારનારને તમે ઉલટો ભગાવ્યો, તમે જ ભગાવ્યો છે, એ જાતે ભાગ્યો નહીં હોય. લ્યો હવે જાતિ કરો, દરબારે શાંતિથી જવાબ આપ્યો કે જાતિ કરો એટલે કે જવા દો, એને માફ કરો, એને ભૂલથી મારા પુત્રને તલવાર વાગી છે. જાતિ શું કરે,
એના પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. આખા ગામના લોકોમાં તો ગુસ્સો છે, રોષ છે, અને એ કહે છે કે અમે જાતિ નહીં કરી, એને જવા નહીં દઈએ. અમે એને પાતાળમાં ગમે ત્યાં એ ગયો હશે જે મહેમાન, એને શોધી કાઢીશું અને એને પાતાળમાંથી શોધીને પણ અમે સજા આપીશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? એને શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો હતો? એ શું કહે છે? મંદોદર ખાન શું બોલ્યું કે તમે બધા ગાંડા થઈ ગયા છો, દીવાના થઈ ગયા છો, કે એને મારા પુત્રને જાણી જોઈને નથી માર્યો એમ, પણ એ જાણીબૂજીને માર્યો તો એમ પ્રશ્નાર્થ કરે છે. એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે, માર તો એક, એને તો એ ઘરે કેટલા દીકરા ભૂખા મરે છે જાણો છો? કોળ ભર્યા એ મારી ઉંમરે આવ્યો હતો. કોળ ભરીને એટલે કંઈક આશા લઈને મારા જોડે કશુંક માંગવા માટે આવ્યો હતો. દેવગતિએ દીકરો મર્યો, દીકરો એ ભગવાનના જોડે ગયો, દેવગતિ પ્રાપ્ત કર્યો મારા દીકરાએ. ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય તેથી તે આપણને એટલે ખડી ગયો, પણ એટલા સારું હું જ આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે જે સામી છા સામી હત્યા વહરું, હાલો બેટાની મૈયત કાઢીએ. અહીંયા મંદોદર ખાનની ઉદારતા કેવી છે કે પોતાના પુત્રને મારનાર મહેમાનને પણ એ જતા કરી દે છે અને પોતાની ઘોડી અને તલવાર આપીને જવા માટે કહે છે કે અહીંથી તું ભાગી જા, નતર ગામના લોકો તારા રાઈના જેવા નાના નાના ટુકડા કરી દેશે અને પોતે જ ભગાવવા માટે તૈયાર થઈ જાય છે. આવી રીતે આ પાઠની અંદર ઘણા રૂઢિપ્રયોગો પણ આપેલા છે જે તમે બધા સારાક્ષરથી લખજો અને યાદ કરજો. જેમ કે માંઝા છાટવી એટલે મર્યાદા ઓવળી નાખવી એમ, ઓળંગી દીધી હતી એમને મર્યાદા. નાળ રજા લે તેવું એટલે કે મરણ પામવાની તૈયારી. નાળ રજા લે તેવી, નાળ એટલે પહેલાંના સમયે કોઈ મૃત્યુ પામ્યું છે કે જીવતું છે એ આપણા હાથની નાળ હોય ને, નસ જોઈને બતાવી દેતા હતા, એટલે નસ જો બંધ થઈ ગઈ હોય તો મરણ પામવાની તૈયારી હોવી એમ. વાટકીનું શિરામણ હોવું એટલે ઓછી આવકવાળું એમ. પેટ મોટું હોવું એટલે ઉદાર દિલના હોવું, પેટ મોટું એટલે ઉદાર દિલના હોવું. દી ફરવું એટલે કુબુદ્ધિ સૂજવી, દી ફરવું એટલે દિવસ ફરી ગયો એટલે કુબુદ્ધિ સૂજવી. હામ ન હોવી એટલે હિંમત ન હોવી, કોઈનામાં હિંમત ના હોય સામો કરવાનો એને હામ ન હોવી. ચીધરા ફાડવા એટલે નકામી કે આડી વાત કરવી, કોઈના જોડે નકામી કે આડી વાત કરવી એટલે કે ચીધરા ફાડવા, એ રીતે એનો રૂઢિપ્રયોગ થાય છે કે આડી વાત કરવી. આ રીતે આ રૂઢિપ્રયોગો પણ તમારે લખવાનો છે. અહીંયા આપણો આ જે પાઠ છે દીકરાનો મારનાર પાઠનો એ પૂરો થાય છે. એના જે સ્વાધ્યાય છે, જેમ દીકરાને મારા પાઠ પૂરો થાય છે અને એનો સ્વાધ્યાય જે પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાના હોય છે એના ફોટો પાડીને હું તમને મોકલીશ. તમે સારાક્ષરથી લખજો અને એને યાદ પણ કરવાના. જે પણ તમે લખો તેમાં જ આ પાઠ છે એમાંથી થોડા થોડા એવા જે પ્રશ્નાચિહ્નવાળા ઉદ્ગાર વાક્યવાળા જે વાક્યો હોય ને, ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો, અલ્પવિરામવાળા ચિહ્નવાળાવાળા વાક્યો, એવા સારા સારા વાક્યો તમારે શોધીને લખવાના, એ તમારો હોમવર્ક છે. તેમજ તમે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ મોકલીશ અને તમે એ પૂરું કરજો. અસ્તુ.